ડભોઈ ગામમાં તથા સોસાયટી અને જીઆઈડીસીની ઓફિસ પાસે પણ ગટરોના પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે ત્યારે તંત્રની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા હતા। ડભોઈ નગરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો કચરાના ઢગલાને લઈ નગર નરકાગારમાં ફેરવાયું છે। ડભોઈની ડ્રેનેજની 80% લાઈનો ચાલુ હતી, ત્યારબાદ અવિરત પડેલા વરસાદમાં નદીનારા ભરેલા હોવાને લીધે ડ્રેનેજના 5 કુવા ભરાઈ રહ્યા, પરંતુ વરસાદનું જોર ઘટતા નદીનારા લેવલ ઘટતા કુવા શરૂ થવાની આશા બંધાઈ અને નગરની ડ્રેનેજ સમસ્યા હોલ થવાના બદલે વિકરાળ બની। ડભોઈ નગરપાલિકા દ્વારા ગાંધીનગરની ડ્રેનેજ ટીમ ડભોઈમાં 2 દિવસથી આવી છે અને આ ટીમ ડભોઈને ડ્રેનેજની સમસ્યા સમજાવવાના પ્રયાસ કરતા ડભોઈ નગરના મુખ્ય ડ્રેનેજના કૂવાની રાઇઝિંગ લાઇન તૂટેલી હોવાને લઈ નગરના 5 કૂવા ભરેલા હોય નગરની ડ્રેનેજની સમસ્યા માનવસર્જિત હોવાનું બહાર આવવા પામ્યું છે। અબરા ડાબીવાલા, ZSTV, ડભોઈ।